ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શારદા વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 3, વેબ બ્રાઉઝિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વેબ બ્રાઉઝિંગ વિશે ભણીશું. તો ઇન્ટરનેટ લાખો વેબ પેજોનો સંગ્રહ છે. આ વેબ પેજોના સંગ્રહને વેબસાઇટ કહેવામાં આવે છે. એટલે ઇન્ટરનેટ લાખો ઉપર લાખો વેબ પેજનો સંગ્રહ છે ઇન્ટરનેટ ઉપર, બરાબર. તો આ જે વેબ પેજો છે એ બધા સંગ્રહને શું કહેવાય? વેબસાઇટ કહેવામાં આવે છે. તો વેબસાઇટ વિવિધ વિષયો અને વિવિધ પ્રકારની સેવાઓ પર માહિતી પ્રદાન કરે છે. તો વેબસાઇટ જે છે એ વિવિધ વિષયો, કોઈપણ પ્રકારની માહિતી કે તમારે જોઈતી હોય કે વસ્તુ પર તમે સર્ચ મારો છો તો એ તમને એ માહિતી આપે છે. વેબસાઇટમાંથી માહિતી અથવા સેવા મેળવવા માટે તમારે તે વેબસાઇટ ઉપર જવું પડશે. એટલે તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય કે કોઈ વસ્તુની મારે જાણકારી જોઈતી હોય તો તમારે એ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈશું વેબ બ્રાઉઝિંગ. તો ઇન્ટરનેટ પર કામ કરતી વખતે આપણે ઘણી વેબસાઇટની મુલાકાત લેવી પડે છે. તો વેબસાઇટને એક્સેસ કરવાની પ્રક્રિયાને વેબ બ્રાઉઝિંગ કહેવામાં આવે છે. તો આપણે જ્યારે ઇન્ટરનેટ પર કામ કરીએ છીએ તો આપણે ઘણી બધી વેબસાઇટની મુલાકાત લેવી પડે છે, બરાબર છે. તો એ વેબસાઇટને ઓપન કરવાની પ્રક્રિયાને વેબ બ્રાઉઝિંગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે હાથીઓ ઉપર આપણે માહિતી શોધવાની છે, બરાબર. તો શોધવા માટે આપણે google.com ઓપન કરીશું અને એની માહિતી પ્રાપ્ત કર્યા પછી તમે yahoo.com પર જઈને તમે તમારા પિતાને ઈમેલ કરો છો, બરાબર છે. તો તમે ઈમેલમાં તમે તમને માહિતી આપી શકો છો અને ઇન્ટરનેટ પરથી માહિતીઓ તમે હાથી વિશે માહિતી મેળવી, બરાબર છે. તમે એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર ગયા તેને આપણે શું કહીશું? વેબ બ્રાઉઝિંગ. તો અહીંયા google.com ની મુલાકાત લેવાની પ્રક્રિયા, પછી yahoo.com પર તમે જવાની પ્રક્રિયાને આપણે વેબ બ્રાઉઝિંગ તરીકે ઓળખીશું, બરાબર છે. હવે વેબ બ્રાઉઝર, તો વેબ બ્રાઉઝર એ એપ્લિકેશન સોફ્ટવેર છે, એટલે કે એક પ્રોગ્રામ છે જેનો ઉપયોગ આપણે વેબસાઇટ એક્સેસ એટલે કે ઓપન કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. આ એપ્લિકેશન સોફ્ટવેર એક પ્રોગ્રામ છે, એનો આપણે ઉપયોગ શું કરે છે? તો વેબસાઇટને ઓપન કરવા માટે. વેબ બ્રાઉઝર ફક્ત વિગતો દેખાડતો નથી પણ વેબસાઇટ પર ઉપલબ્ધ સેવાઓ ચલાવવાની સુવિધા પણ આપણને આપે છે. એટલે આપણને બધી સેવાઓ પણ આપે છે કે એને ઓપન કરી શકીએ, આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે yahoo.com એ ઇન્ટરનેટ પર લોકપ્રિય વેબસાઇટ છે અને વર્તમાન બાબતો અંગેની તે માહિતી દર્શાવે છે અને ઈમેલ સુવિધા પૂરી પાડે છે અને લાઈવ ક્રિકેટ મેચ પણ આપણને બતાવે છે. તો yahoo.com છે એ શું છે? એક લોકપ્રિય વેબસાઇટ છે, બરાબર છે. તો વર્તમાનમાં ચાલતી કોઈ પણ બધી માહિતી આપણને બતાવે છે, ત્યાર પછી ઈમેલની સુવિધા પૂરી પાડે છે અને ક્રિકેટ જે છે ચાલે એ લાઈવ પણ આપણને બતાવે છે. ત્યાર પછી આપણે જોઈએ લોકપ્રિય વેબ બ્રાઉઝર. તો આપણે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર, એપલ સફારી એન્ડ ઓપેરા, આ બધા શું છે? વેબ બ્રાઉઝર છે, બરાબર. તો આધુનિક સમયના લોકપ્રિય વેબ બ્રાઉઝર છે. તો અહીંયા આપણે જોઈએ કે પ્રથમ વેબ બ્રાઉઝરનું નિર્માણ કોણે કર્યું હતું? તો સર ટીમ બર્નર્સ લી દ્વારા કરવામાં આવ્યું હતું. કઈ સાલમાં? તો કે 1990માં, બરાબર છે. જે હાલમાં આપણે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ તેના ડિરેક્ટર છે, જેને આપણે ટૂંકમાં www વર્લ્ડ વાઇડ વેબ કહેવામાં આવે છે, બરાબર છે. હવે આપણે જોઈએ ગૂગલ ક્રોમ ખોલીશું કેવી રીતના, બરાબર છે. તો સૌ પ્રથમ તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે, ત્યાર પછી ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરો અને ત્યાર પછી ગૂગલ ક્રોમનો અહીંયા ઓપ્શન આવશે, તેની ઉપર તમારે ડબલ ક્લિક કરવાનું રહેશે જેથી તમે ગૂગલ ક્રોમ પ્રોગ્રામ ખોલી શકશો. એ ક્લિક કર્યા પછી તમને ગૂગલ ક્રોમની વિન્ડો દેખાશે. તો અહીંયા આપણે આ જે છે ગૂગલ ક્રોમની વિન્ડો છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે બટન છે એ શું છે? બેકવર્ડ બટન છે, બરાબર છે. ત્યાર પછી અહીંયા જે છે વધે એ ફોરવર્ડ બટન છે અને આ જે છે રીલોડ બટન છે. ત્યાર પછી અહીંયા જે ઓપ્શન છે એ છે મેનુ આઇકન, બરાબર છે. તો આપણે અહીંયા આગળ જોઈએ કે તમે અહીંયા એડ્રેસ બારમાં તમારું ઈચ્છિત વેબસાઇટનું નામ ટાઈપ કરી શકો છો. અહીંયા જે છે એ શું છે? એડ્રેસ બાર છે. એટલે તમારે કોઈ પણ વેબસાઇટ ખોલી હોય તો તમારે એ વેબસાઇટ અહીંયા લખવાની અને ઓપન આપણે એન્ટર દબાવશો એટલે તમારી બીજી વેબસાઇટ ખોલશે અને તમને બીજા પેજ પર લઈ જશે. ઉદાહરણ અહીંયા જોઈએ આપણે તો yahoo.com વેબસાઇટને ઓપન કરવા માટે ડોમેન નામ yahoo.comને વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં ટાઈપ કરો અને એન્ટર કી દબાવો. એટલે તમે અહીંયા yahoo.com લખશો અને પછી એન્ટર કી દબાવશો એટલે yahoo.comનું જે વેબ પેજ છે તમારું, yahoo.com વેબ પેજ ઓપન થશે. તો વેબસાઇટ અહીંયા તમે વેબસાઇટ પર ઉપલબ્ધ કોઈ પણ સેવાનો ઉપયોગ કરવા માઉસ વડે તેની ઉપર ક્લિક કરો. જો કે અહીંયા મેઇલ છે, ક્રિકેટ, ન્યૂઝ, ફાઇનાન્સ આ જે બધા ઓપ્શન આપ્યા છે તેનો તમારે ઉપયોગ કરવા ખોલવા માટે શું કરવું પડશે? માઉસથી ક્લિક કરવું પડશે. તો માઉસ વડે તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એના પેજ પર, મેઇલ ઉપર ક્લિક કરશો એટલે તમને બીજા પેજ પર લઈ જશે અને મેઇલ વિશેની બધી માહિતી તમને આપશે કે મેઇલ કોઈને આયા છે કે તમારે કરવો છે, જે પણ છે એ તમને એનું માહિતી બતાવશે. ક્રિકેટ પર ક્લિક કરશો
તો તમારે લાઈવ ક્રિકેટ છે કે પછી ક્રિકેટ જે પૂરી થઈ ગઈ છે જે સ્કોર છે એ બધું તમને બતાવશે ન્યૂઝ. તો તાજેતરના તમને તાજા ન્યૂઝ ગઈકાલના એ તમને ન્યૂઝ પણ તમને અહીંયા બતાવશે, બરાબર છે. તો હવે આપણે પાછળ જોઈએ, બીજી વેબસાઇટ પર જવું. તો એક વેબસાઇટને એક્સેસ કર્યા પછી જો તમારે બીજી વેબસાઇટને એક્સેસ કરવા માગતા હોય તો વેબ ડોમેન વિન્ડોમાં તેનું નામ લખી એન્ટર કી દબાવો. એટલે એક વેબસાઇટ ઓપન કર્યા પછી તમારે બીજી વેબસાઇટ ખોલવી હોય તો તમારે અહીંયા જે એડ્રેસ બાર આપેલું છે એની અંદર તમારે નામ લખવાનું અને એન્ટર દબાવવાનું. એટલે એન્ટર કે તમારે બીજી વેબસાઇટ પર લઈ જવામાં આવશે. અહીં ઉદાહરણ જોઈએ કે yahoo.com આપણે ઓપન કર્યું છે, બરાબર છે. હવે યુટ્યુબ આપણે ખોલવું છે તો વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં આપણે youtube.com લખીશું અને એન્ટર દબાવીશું એટલે યુટ્યુબ જે છે એનું આપણે અહીંયા હોમપેજ ખુલશે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકો છો તો અહીંયા યુટ્યુબનું હોમપેજ ઓપન થયેલું છે. ત્યાર પછી આપણે જોઈશું બેકવર્ડ બટન. તો જ્યારે આપણે વેબ બ્રાઉઝિંગ કરીએ છીએ ત્યારે આપણે ઘણા વેબ પેજોને એક્સેસ કર્યા હોય છે, એટલે કે આપણે ઘણા બધા વેબ પેજ ઓપન કર્યા હોય છે, બરાબર. તો એક પછી એક પાછલા વેબ પેજ પર જવા માટે આપણે બેક બટનનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે આપણે 5 પેજ ખોલ્યા છે, બરાબર છે. તો આપણે પ્રથમ પેજ પર જવું હોય 5 નંબર પરથી તો આપણે બેકવર્ડનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે ફોરવર્ડ બટન. તો આપણે જે પેજ ખોલ્યા છે પાછળના પેજોને એક્સેસ કર્યા પછી આગળના પેજ પર જવું હોય તો તમે ફોરવર્ડ બટનનો ઉપયોગ કરી શકો છો. અને સ્ટોપ, તો ચાલુ વેબ પેજને લોડ કરવાને રોકવા માટે આપણે સ્ટોપનો ઉપયોગ કરીએ છીએ. વેબ પેજ આપણે જે લોડ કરી રહ્યું હોય, બરાબર છે, ત્યારે આપણે એને રોકી લેવું હોય વચ્ચે તો આપણે સ્ટોપ બટન પર ક્લિક કરવાનું હોય છે. હવે આપણે રીલોડ, તો વિન્ડોમાં પ્રદર્શિત થતા વર્તમાન પેજને ફરીથી લોડ કરવા માટે આપણે જ્યારે સ્ટોપ કર્યું અને હવે ફરીથી એને લોડિંગ કરવું હોય, ચાલુ કરવું હોય, તો આપણે રીલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે બ્રાઉઝર મેનુને એક્સેસ કરવાનું છે. તો બ્રાઉઝર વિવિધ પ્રકારના કાર્ય કરવા માટે ઘણા વિકલ્પો પ્રદાન કરે છે. આ કાર્યો બ્રાઉઝર મેનુનો ઉપયોગ કરીને કરી શકાય છે. સ્ક્રીન પર બ્રાઉઝર મેનુ મેળવવા માટે બ્રાઉઝર મેનુ આઇકન પર ક્લિક કરો. તો આ જે છે આપણે બ્રાઉઝર મેનુ છે, બરાબર. તો એની ઉપર ક્લિક કરીએ એટલે તમને આવી એક સ્ક્રીન આવશે. તો એની ઉપર આપણને અહીંયા જોઈએ ન્યૂ વિન્ડો, તો બ્રાઉઝર માટે નવા વિન્ડો ખોલવા માટે. ત્યાર પછી છે પ્રિન્ટ, તો વેબ પેજને પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ફાઇન્ડ, તો ફાઇન્ડ શું છે, વર્તમાન વેબ પેજ પર કોઈ એક શબ્દ શોધવા માટે. અને ન્યૂ, તો ન્યૂ ટેબ પર સિલેક્ટ કરવાથી નવું બ્રાઉઝર મેનુ ઓપન થશે, નવું બ્રાઉઝર ઓપન થશે. અને નવી સિક્રેટ બ્રાઉઝિંગ કરવા માટે આપણે ન્યૂ વિન્ડો ખોલવાની છે, બરાબર છે. ત્યાર પછી બ્રાઉઝર કોઈ ફેરફાર અથવા રૂપરેખાંકિત કરવા માટે આપણે સેટિંગનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં સમજ પડી જશે. તો તમારે આ વિડીયો ધ્યાનપૂર્વક જોવાનો છે અને સમજવાનું છે.